मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। श्रीघनश्याम महाराजनि जय। भक्त चिंतामणिमा सद्गुरु निष्कुळानंद स्वामीए महाराजना जन्मथी लईने घना बधा चरित्रों महाराजना लख्या, त्यार पछी देश देशना हरिभक्तोना नाम लख्या, अने पछी स्वामी महाराजना जे दिव्य ऐश्वर्य दिव्य प्रताप जेने परचा प्रकरण आपणे कहीए छे એ પરચામાં સ્વામીએ લખ્યા, એમાં આજે આપણે 152મું પ્રકરણ છે વાંચીશું। ખાનદેશ બુરણપુરમાં વસે હરિજન જે હ સહાય કરી જેની સ્વામીએ કહું સાંભળજો હવે તે હ વિપ્ર એક દીવાન દાદો સતસંગી નહી સોય જાને અજાને જમાડિયા સંત તે સ્વામી ના દોય બીજા પુણ્ય તો બહુ કર્યા જન્મ ધરીને જે હ તેહ ભેડું પુણ્ય આટલું થયું અજાને એ હ એમ કરતા અવધિ તેનો આવ્યો તે દેહનો અંત અવશ્ય તેડવા આવ્યા મહાકરુર તે કૃતાંત। સ્વામી ખાનદેશ બુરાનપુરના હરિભક્તોની વાત કરે છે કે બુરાનપુરની અંદર મહારાજના ઘણા બધા તે સમયે સંતો વિચરણ કરતા અને વિચરણ સંતો કરતા એના કારણે ઘણા બધાએ લોકોને મહારાજનો નિશ્ચય થયેલો અને બધાએ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા એવા ઘણા બધા ભક્તો હતા। ખાનદેશમાં હતા, બુરાનપુરમાંય હતા। સ્વામી હવે એમાં એ દેશના જે હરિભક્તો થયા એની વાત લખે છે, પણ સૌથી પહેલા સ્વામી લખે છે કે સત્સંગી નહોતા અને છતાંય મહારાજે મહારાજના સંતોએ કેવી દયા કરી એની વાત લખે છે કે એક વિપ્ર દાદા દિવાન નામનો બ્રાહ્મણ હતો, સત્સંગી નહોતો, પણ એને સદાવ્રત રાખેલું ને એની અંદર કૃપાનંદ સ્વામી બીજા મહારાજના સંત બે સંત ને ભૂલે જાણે તો નહીં પણ અજાણે જમાડેલા અને એના પુણ્ય એટલું હતું। બીજું તો લોકની અંદર દેખાય એવું ઘણું મોટું બીજું પુણ્ય હતું, પણ આટલું પુણ્ય હતું કે અજાણે બે મહારાજના સંતને જમાડ્યા હતા। પછી જ્યારે એના દેહનો અંત આવ્યો એટલે એને જમદૂત લેવા આવ્યા એમ સ્વામી અહીંયા લખે છે। અંતકાળે આવ્યા જમ જ્યારે દીધું દાદાને દુઃખ તે વારે જે જે જન્મ ધરી કર્યા પાપ તે તે સંભારી કર્યો સંતાપ દીઠા દાદે જમ દૂત જ્યારે દેવી દેવને સંભાર્યા ત્યારે સંત મહંત સંન્યાસી સોય તે હવીના જે સેવ્યા તા કોય એહ સર્વેને જોયા સંભારી કહું કોઈ હરો પીડા મારી એહ માહીલું એકે ન આવ્યું તે વારે દાદે શીષ ડોલાવ્યું। અંતકાળ આવ્યો દાદા દિવાનનો અને જ્યારે જમદૂતો લેવા આવ્યા જમદૂતોને જોઈને
દાદા દિવાનને અત્યંત દુઃખ થયું, પણ જમદૂતોએ દાદા દિવાનને જન્મથી માંડીને એના મૃત્યુ સુધી જે જે પાપ કર્યા હતા બધાએ સંભાળી સંભાળીને દાદા દિવાનને દુઃખ આપવા લાગ્યા. દાદા દિવાને જ્યારે જમદૂતોને જોયા અને અત્યંત દુઃખ જ્યારે એમને થયું ત્યારે એને બધાએ દેવી દેવતાઓને સંભાળ્યા. એને જે જે સંતો મહંતો સંન્યાસીઓ વૈરાગીઓ જેને જેને જમાડ્યા તે બધાને જેને જેને ઓળખતો બધા એને યાદ કર્યા, પણ આ જમદૂતોથી છોડાવવા માટે એને કોઈ ત્યાં આવ્યું નહીં. કોઈ કરતાં કોઈ આવ્યું નહીં ત્યારે દાદા દિવાન હતાશ થઈ ગયા અને એને મનમાં નક્કી કર્યું કે હવે તો આ જમદૂતોનો માર જ મારે ખાવાનો છે. જમપુરીમાં જઈને અત્યંત પીડાદાયક દુઃખ ભોગવવાનું છે અને આવા સમયે કોઈ મારી કેમ સહાય કરીને, મેં તો આખી જિંદગી ઘનાઈને જમાડ્યું તેમ છતાંય કોઈ મારી સહાય કરી નહીં, એવી રીતે નિરાશ થાય છે. અને ત્યારે હ એમ કહીને થયો નિરાશ, ત્યાં તો સંત દીઠા દોય પાસ, કહે સંત સુનો જમદૂત, કેમ આવ્યા અહીં કપૂત. જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છો સાંભળી, ત્યારે બોલી આ જમના દૂત, ઠાલુ શીદને કરો છો તૂત, એ હજીવ કે દી છે તમારો, સર્વે રીતે એ છે જો અમારો, માટે જોર તમારે ન કરવું, જાઓ યાથી આડું નવ ફરવું, એવો સંતને જમનો વાદ, સુને છે દાદો સર્વે સંવાદ. દાદા દિવાને બધાને સંભાળે પણ એમાંથી કોઈ આવ્યું નહીં ત્યારે એને બે સંતને ત્યાં એમની પાસે જોયા અને બંને સંતો જેમના દર્શન દાદા દિવાને પહેલાં ક્યારેય કર્યા નથી એવા બે સંતો જમદૂતોને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા, તમે વહેલા વહેલા પાછા વળો અહીંયાથી, આ જીવને તમારે લેવાનો નથી. તો જમદૂતો સામે કહે છે કે તમે ખોટે ખોટું આવું શા માટે કરો છો, આ તો અમારો ઘરાક છે, અમારો જીવ છે, એને તો આખી જિંદગી અનંત પાપ જ કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી, એટલે એને તો જમપુરીમાં લઈ જવાનો છે ને, અમને યમરાજાનો આદેશ છે એટલે અમે લેવા આવ્યા છીએ, એને જમપુરીમાં લઈ જઈને ત્યાં એને જે જે પાપ કર્યા છે એ પ્રમાણે એને ત્યાં સજા આપવાની છે. આવો જે સંતોનો અને જમદૂતોનો જે સંવાદ છે એ આ દાદા દિવાન સાંભળે છે અને જ્યારે જમદૂતો કહે છે કે આ જીવ તમારો નથી, માટે તમે પાછા જાઓ, અમે તો આ જીવને લઈને જ યમપુરીમાં જઈશું, ત્યારે સંતો કહે છે, ત્યારે સંત કહે જો શું અમે, લઈ જાઓ જો લેવાય તમે, ત્યારે જમ કહે જોડી હાથ, તમે સુખે ચાલો અમ સાથ, જાઈએ ધર્મ રાયને જો પાસ, જ્યાં છે પાપ પુણ્યનો તપાસ, એના જોશે સુકૃત સંભાળી, હશે તમારો તો દેશે વાળી. જમદૂતોએ કીધું સંતોને કે તમે પાછા જાઓ અહીંયાથી, અહીંયા તમે શા માટે આવ્યા છો, અમે તો જમપુરીમાંથી, અમને તો ધર્મરાજાનો આદેશ છે, આ જીવ પાપી છે, આખી જિંદગી એને પાપ કર્યા છે, એટલા માટે એને જમપુરીમાં લઈ જવા માટે આવ્યા છે, એને કોઈ પુણ્ય કર્યું નથી, માટે એ જીવ તો અમારો જ છે. અને ત્યારે સંતો કહે છે કે તમારી તાકાત હોય અને તમે લઈ જઈ શકો તો લઈ જાઓ. એટલે પછી જમદૂતો ઢીલા પડ્યા અને
પછી જમદૂતો સંતોને વિનંતી કરે છે કે અમારે તો યમરાજાનો આદેશ પાડવો પડે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ, પણ જો તમને એમાં કંઈ શંકા હોય ને તમે એમ કહેતા હોય કે આ જીવ તો તમારો છે, પુણ્યશાળી છે, તો ચાલો આપણે યમરાજાને ત્યાં જઈએ અને ત્યાં જે એના પાપ ને પુણ્યનો બધો હિસાબ છે એ તપાસીએ અને જેમ ધર્મરાજા કહે એમ આપણે કરીશું. સંતો કહે છે ચાલો આપણે ત્યાં જઈએ. એમ કહી કાઢ્યો જીવ જ્યારે, થઈ સતી તેની નારી ત્યારે, તેનો જીવ આવી સંગે મળ્યો, નારી સહિત જમપુર પડ્યો. આ દાદા દીવાનનો જીવ એના શરીરમાંથી કાઢીને જમદૂતો એને લઈને સંતોની સાથે યમપુરીમાં આવ્યા અને આ બાજુ દેહ પડ્યો એવું જાણીને દાદા દીવાનની જે પત્ની હતી એને પણ દાદા દીવાનની પાછળ પોતાના દેહનો અંત લાવ્યો, કહેતા એ સતી થઈ. અને એ સતી થઈને દાદા દીવાન તો કોઈ પુણ્યશાળી હતો નહીં, એટલે જ્યાં દાદા દીવાનની ગતિ થાય ત્યાં જ એની પાછળ મરનારની ગતિ. એટલે દાદા દીવાનની સ્ત્રી પણ એની સાથે સાથે જમપુરીમાં એકના કરતાં બે જીવ ત્યાં ભેગા થયા. અને જમપુરીમાં ગયા ત્યાં શું થાય છે, સ્વામી લખે છે, ચાલ્યા સંત જમદૂત સાથ, ગયા જીયા હતા જમનાથ, ધર્મે સંતનું સન્માન કીધું, પછી એ જીવનું ખત લીધું. યમપુરીની અંદર જમદૂતોની સાથે આ બે સંતો જ્યારે આવ્યા અને જ્યાં યમરાજા બેઠા હતા ત્યાં બંને સંતો આવ્યા, એટલે યમરાજા તો પોતાની ગાદી પરથી ઊભા થઈ ગયા, બંને સંતોને ત્યાં બેસાડીને સંતોનું પૂજન કર્યું, સંતોનું સન્માન કર્યું. એને ધર્મરાજાને અહો અહો થયું કે મને આવા સાધુના દર્શન ક્યાંથી હોય, ને આ સાધુઓ તો મને દર્શન દેવા માટે સામે ચાલીને અહીંયા આવ્યા, એમ સાધુનો મહિમા સમજ્યો અને સાધુનો સન્માન કર્યું. પછી સંતોએ બધી વાત કરી એટલે ધર્મરાજાએ એ જે જીવનું ખાતું હતું પાપ અને પુણ્યનું એ જોયું, એને લીધું અને જોયું, અને એની અંદર તો નહીં પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા બે સંત, કરી તે હ પુણ્યનો તપાસ, કહે ધર્મ જાઓ હરિ પાસ. યમરાજાએ જોયું તો બધું પાપનું જે ખાતું હતું એ જ આખું ભરેલું હતું, પુણ્યના ખાતાની અંદર કાંઈ હતું નહીં. એમાં એક જ લીટી લખેલી હતી કે ભગવાન સ્વામિનારાયણના બે સાધુને અજાણતા જમાડ્યા છે, આટલું એનું પુણ્ય હતું. અને બીજી બાજુ પાપનું તો ઘણું લાંબુ લિસ્ટ હતું, પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણના સંત હતા એટલે યમરાજા કાંઈ કરી શક્યા નહીં. એમને કીધું કે આ તો હવે મહારાજની પાસે જ જવું પડે, કારણ કે મહારાજની અમને આજ્ઞા છે કે જે જીવ પાપી હોય એને જમપુરીમાં લાવો અને એના જે જે પાપ હોય, જે જે પ્રકારના પાપ હોય એ પ્રકારે એને અહીંયા ઘડી દુઃખ આપવું, એની સજા આપવી. પણ આ બે સંતોને જમાડવાનું પુણ્ય છે એટલા માટે, અને સંતોનો આગ્રહ છે કે એ જીવ જમપુરીમાં તો ના જ જાય, એટલા માટે હવે આનો નિર્ણય હું કાંઈ કરી શકું એમ નથી, આનો નિર્ણય સ્વયં ભગવાન સ્વામિનારાયણ કરશે. પછી મહારાજ પાસડે લાવ્યા, સંત દોય તે હ સંગે આવ્યા, ત્યારે મહારાજ કહે સુનો જન, એને આપ્યું છે તમને અન્ન, માટે હમણા સુરપુર જાશે, પછી વૈકુંઠનો વાસ થાશે. એમ કહી આપ્યા દોય હાર,
પેરી ચાલ્યા પુરુષ ને નાર. જ્યારે મહારાજની પાસે આવ્યા, સંતો મહારાજની પાસે આવ્યા, દાદા દીવાન અને એની પત્ની એ બંનેનો જીવ ત્યાં મહારાજની પાસે લાવ્યા અને જમદૂતો ત્યાં આવ્યા. જ્યારે બધા મહારાજની પાસે અક્ષરધામમાં આવ્યા ત્યારે મહારાજને વિનંતી કરીને બધી વાત જણાવી કે આવું બન્યું છે તો આનો નિર્ણય તમે કરો. મહારાજે તરત નિર્ણય આપ્યો કે આ મારા સાધુ આનું અન્ન જમ્યા છે એટલે એની અધોગતિ તો નહીં જ થાય. દાદા દીવાનને અને એના પત્નીને મહારાજે હાર પહેરાવ્યો અને કીધું કે અત્યારે બંને જન સુરપુર કહેતા સ્વર્ગની અંદર જશે અને ત્યાર પછી વૈકુંઠ લોકની અંદર કહેતા જેમ સ્વર્ગની અંદર એમનું આયુષ્ય પૂરું થશે અને પછી ફરી પૃથ્વી ઉપર જન્મ લેશે અને પછી જો મારું ભજન કરશે તો મને પામશે. આમ મહારાજે કીધું અને પછી બંનેને હાર પહેરાવીને બંનેને વિદાય કર્યા. અહીંયા સ્વામી અગત્યની વાત હવે લખે છે, તે દીઠું સર્વે સમાધિવાને, વળી જે કહ્યું તે સુન્યું કાને, જાગ્યા સમાધિ માહીથી જ્યારે, આવી સર્વે કહી વાત ત્યારે. સ્વામી અહીંયા લખે છે કે જે જે સમાધિવાળા સંતો ભક્તો હતા એ બધાય સમાધિવાળાઓએ આ બધું સાંભળ્યું, જે જે બન્યું હતું એ બધું જોયું અને સાંભળ્યું અને સમાધિમાંથી જ્યારે જાગ્યા ત્યારે આવીને બીજા બધાને આ વાત કરી કે આવી રીતે અક્ષરધામની અંદર દાદા દીવાન અને એના પત્ની બંનેને મહારાજે બે જીવને બે સંતને જમાડ્યા, એના પુણ્ય કરીને બે જીને અત્યારે સ્વર્ગની અંદર મોકલ્યા. કહે આજ થકી નવ વર્ષે, દાદો સત્સંગમાં દેહ ધરશે, થાશે સત્સંગી નારીને નર, પછી જાશે તે બ્રહ્મનગર. એ તો દીઠું છે અમારે નેણ, નથી જૂઠું એમાં એકે વેણ. સહુ સાંભળી આશ્ચર્ય પામ્યા, થયો પરચો કહી શિષ નામ્યા. આવી રીતે જે જે સમાધિવાળા સંતો ભક્તો હતા એ બધાએ આખો પ્રસંગ નજરે નિહાળ્યો, જે જે વાત કરી, મહારાજે વાત કરી, જમદૂતો અને સંતોનો સંવાદ થયો, એ બધોય જે સમાધિવાળા હતા એ બધાએ આ જોયું. અહીંયા આ દાદા દીવાનનો પરચો લખવા પાછળ સ્વામીએ પહેલાં વાત એવી કરી કે બુરાનપુર ને ખાનદેશની અંદર હરિભક્તો ઘણાય રહે છે અને એમની જે જે રીતે મહારાજે સહાય કરી એની વાત હું તમને કહું છું, એમ કહીને સ્વામીએ વાત કરી એક દાદા દીવાનની કે જે સત્સંગી નહોતો. પણ આ વાત સ્વામી અહીંયા આપણા બધા માટે કૃપા કરીને લખી છે, એમાંથી આપણે એટલું વિચારીને આપણે એટલું સમજી શકીએ કે દાદા દીવાનને જો બે મહારાજના બે સાધુને જમાડ્યા, એને તો કાંઈ એવી ખબર નહોતી કે આ ભગવાન સ્વામિનારાયણના સંત છે, અથવા તો આ બહુ મોટા છે એવી કાંઈ ખબર હતી નહીં. તેમ છતાં અજાણતા જો એને સાધુનો કોઈ પણ રીતે કોન્ટેક્ટ થયો તો પણ એની અધોગતિ થઈ નહીં અને જમદૂતોના હાથમાંથી સાધુએ એમને છોડાવ્યા અને સત્સંગમાં અંતે દેહ ધરીને એને અક્ષરધામ આપ્યું. તો સ્વામી અહીંયા પરચો લખ્યો એની પાછળનું કારણ એવું જણાય છે કે આવો દાદા દીવાન જેવો કોઈ કુસંગી જીવ કે જેનું પુણ્ય ખાલી માત્ર બે સાધુને જમાડે એટલું જ હતું, બીજું બધું પાપ જ હતું, એવો કોઈ પાપી જીવ આ કથા કે આ ભક્તચિંતામણી કદાચ વાંચે નહીં કે આવી કથાઓ પણ સાંભળે નહીં. પણ આ તો સ્વામી આપણા માટે લખ્યું કે આપણે આવો પરચો વાંચીએ, આવો પરચો સાંભળીએ અને
જેવો આ સાધુનો મહિમા અહીંયા સ્વામીએ લખ્યો છે, જેવો છે એવો આપણે જો કદાચ સમજીએ, તો જેવા બે સાધુઓને ભૂલથી દાદા દીવાને જમાડ્યા હતા એવા સાધુઓની વચ્ચે જ આપણે રહેતા હોઈએ. એ દાદા દીવાનને તો એ સાધુઓનો દર્શન નહોતું, એ સાધુઓને ઓળખ્યા નહોતા કે આવા મોટા છે, એને તો કાંઈ હતું નહીં. પરોક્ષ રીતે એને તો સંપર્ક હતો કે ભૂલમાં બે સાધુને જમાડ્યા હતા. એટલા પુણ્ય કરીને જો એને એક બે જન્મે પછી પણ જો અક્ષરધામને પમાતું હોય, તો જો આપણને એવા જ સાધુ મળ્યા છે અને એમનો જો નિશ્ચય આપણને થઈ જાય કે આ તો ભગવાન સ્વામિનારાયણના બહુ મોટા સાધુ છે કે જેની અંદર અખંડ ભગવાન સ્વયં નિવાસ કરીને રહે છે, આવી જો દ્રઢ પ્રતીતિ આપણને થઈ જાય અને આપણે એ સાધુનો જો આવો પાકો નિશ્ચય કરી લઈએ તો આપણું કામ થઈ જાય. દાદાને તો જમદું તો લેવા આવ્યા, પણ જો આપણે એ સાધુનો નિશ્ચય કરી લઈએ તો આપણને જમદું તો નહીં પણ મહારાજ અને એવા સાધુ જ લેવા આવે. પણ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે દાદા દીવાનને જો કદાચ આ સાધુઓના દર્શન થયા હોત, આ સાધુઓ મળ્યા હોત, તોય દાદા દીવાનને કદાચ એનું પાપી જીવન હતું તો કદાચ એને સાધુઓ ઓળખાત અથવા તો ના પણ ઓળખાત. કેમ કે બીજા બધા સાધુ સંન્યાસીઓ મહંતોને બધાને જમાડતો, એમાં એને પ્રતીતિ હતી અને એના માટે તો બધા સરખા જેવા જ હતા. એટલે એને તો જો કદાચ સ્વામિનારાયણના આ બે સાધુઓને દર્શન કર્યા હોત, જોયા હોત, તો પણ એને તો એમ જ થાત કે આ બીજા સાધુઓ છે, એવા જ આ સાધુઓ છે. એમ આપણા માટે પણ એટલું જ છે કે જેમ દાદા દીવાનને સાધુઓ મળ્યા નહોતા, પણ જો કદાચ મળ્યા હોત તો એ પણ એ બીજા સાધુઓ જેવા જાણત, એમ આપણને પણ મહારાજના એવા એકાંતિક સાધુઓ મળ્યા છે, પણ જો આપણે એમને સમજવાની અંદર ખામી રાખીશું તો આપણી કલ્યાણની અંદર પણ એટલી જ ખામી રહેશે. અને જો એવા સાધુઓને આપણા જેવા કહેતા મનુષ્ય જેવા ના જાણીએ અને દિવ્ય જાણીએ, મહારાજના મુક્ત જાણીએ અથવા તો મહારાજ સ્વયં એમની અંદર નિવાસ કરીને અખંડ નિવાસ કરીને રહે છે એવું જાણીએ, તો આપણી ગતિ પણ એવી થાય. કારણ કે સત્પુરુષે ચિંતામણી જેસે જેસો ચિંતવે મિલે એસે. મોટા સત્પુરુષ હોય એની અંદર જેવો ભાવ રાખીએ એવું આપણને દર્શન કરાવે. કોકને આવો દિવ્ય ભાવ હોય, ભગવદ્ ભાવ હોય, તો એને એવું સુખ આવે. કોકને એમની અંદર મનુષ્ય ભાવ આવે, કોઈક દોષ દેખાય, તો મોટા સાધુ પણ એને એવું જ બતાવે, કહેતા એને એવી રીતે જ વર્તે એની આગળ કે હું તો કાંઈ નથી, હું તો આ મનુષ્ય જેવો જ મનુષ્ય છું. જો મનુષ્ય ભાવ હોય તો એ મનુષ્ય જેવા જ થઈને રહે, અને દિવ્ય ભાવ રાખીએ તો દિવ્ય રીતે પણ વર્તે. એમ અહીંયા દાદા દીવાનની વાતથી સ્વામી આપણને સમજાવે છે. બીજી વાત સ્વામી અહીંયા લખી છે કે દાદા દીવાનની જે સ્ત્રી હતી એની પાછળ સતી થઈને એ પણ જમપુરીમાં ગઈ. જો કોઈ ખોટા આપણને મળી જાય અને ખોટાની પાછળ પડીએ, તો જે ખોટાની સાથે રહ્યા હોય, ખોટાની વાત માની હોય, તો એની ગતિ પણ જે ખોટાની ગતિ થાય એવી જ ગતિ થાય. મહારાજ વચનામૃતની અંદર સારંગપુરના 10મા વચનામૃતમાં મહારાજ કહે છે કે સાધુ સાચા એકાંતિક સાધુનો યોગ થાય પછી જો એ સાધુના મધ્યમાં પડી રહે, કદાચ સાધુ પાંચ ખાસડા મારે તો એ સહન કરીને પણ પડ્યા રહે, તો જેવી એ સંતને પ્રાપ્તિ થાય એવી પ્રાપ્તિ એ જીવને થાય. માટે આપણને જે સંતો મળ્યા છે, જે સંતો ભક્તો દિવ્ય છે, ખરેખર અક્ષરધામમાંથી આપણા માટે જ દયા કરીને આ મનુષ્ય લોકની અંદર મનુષ્ય જેવા થઈને રહે છે, એને જો આપણે એવા દિવ્ય સમજીએ, તો છતે દેહ અક્ષરધામનું સુખ આવે. દાદા દીવાનને તો 9 વર્ષ સુધી સ્વર્ગમાં રહેવું પડ્યું અને ત્યાર પછી સત્સંગમાં જન્મ મળ્યો અને પછી એ મહારાજના ધામને પામ્યો. પણ જો એવા સાધુને આપણે ઓળખીને અત્યારથી મન કર્મ વચને સેવા કરીએ, તો એ સાધુ તો એટલા બળ્યા છે કે જમદૂતોને ભગાડીને એનકેન પ્રકારે આપણને અક્ષરધામમાં લઈ જાય. જો માત્ર ભૂલમાં જમાડ્યું એટલામાંથી જો એ સાધુ આટલી દયા કરતા હોય,
તો આપણે સાધુને ઓળખીએ, એ સાધુને જાણીએ કે આ તો આવા મોટા છે, અને પછી જો એમની સેવા કરીએ, પછી એમને જો જમાડીએ, તો એ સાધુ આપણા પર કેટલી મોટી દયા કરે. આ લોકની અંદર જ મહારાજની મૂર્તિ આપણને આપી દે. એવા મોટા સાધુઓની વચ્ચે આપણે રહીએ છીએ, પણ મહારાજ વચનામૃતમાં કહે છે કે આકાશની અંદર સૂર્યનારાયણના દર્શન આપણે કરીએ છીએ, પણ તેમ છતાં ભગવાનના દર્શન થયા એવો દિવ્ય ભાવ, એવો અહોભાવ આપણને થતો નથી. રસોડાની અંદર ગેસ ચાલુ કરીને અગ્નિના દર્શન થાય, આરતી પ્રગટાવીને અગ્નિના દર્શન થાય, પણ ક્યારેય અગ્નિનારાયણ છે એવું આપણને ભાવ થતો નથી. કહેતા અગ્નિને જોતા ભગવાનનું સ્વરૂપ છે એવો ભાવ થતો નથી. એવી રીતે મનુષ્ય રૂપે દેખાતા ભગવાનના એવા મોટા સાધુ, ભગવાનના એવા મોટા એકાંતિક ભક્તો, એ બધાની અંદર આપણને મનુષ્ય ભાવ જ આવે છે. પણ મહારાજ કહે છે કે એવો બુદ્ધિશાળી હોય અને જો વિચારે કે આવી ક્રિયા કોઈ દેવ કે મનુષ્યની અંદર હોય નહીં, આ તો ભગવાનના બહુ મોટા એકાંતિક સંતો કે ભક્તો છે, તો એવી રીતે આપણને એનો નિશ્ચય થાય. અને ક્યારેક મહારાજ કહે કે ભગવાન સ્વયં જ્યારે આ પૃથ્વી ઉપર આવે, મનુષ્ય જેવા થાય, તો મનુષ્યની રીતે જ વર્તે. ભગવાનના એવા કોઈ મોટા મુક્ત અક્ષરધામમાંથી આવ્યા હોય અને આ લોકની અંદર મનુષ્ય રૂપે થયા હોય, તો એ પણ મનુષ્ય આકાર જ, મનુષ્યની જેમ જ વર્તે. ક્યારેક કોઈ થકી બીવે પણ ખરા, તો ક્યારેક ક્યાં બીને ભાગી પણ જાય, તો ક્યારેક કંઈક દિવ્ય ઐશ્વર્ય પણ બતાવે. પણ મહારાજ વચનામૃતમાં કહે છે કે ભગવાનને, ભગવાનના એકાંતિક સંત જ્યારે જ્યારે આ પૃથ્વી પર આવે, ત્યારે એમને એક જ દ્રષ્ટિ હોય કે રખે મારું દિવ્ય પણ પ્રગટ ના થઈ જાય. કારણ કે એમને સતત એવું અનુસંધાન રાખવું પડે કે મારે તો આ મનુષ્યના જેવા થઈને રહેવું છે. એનું કારણ મહારાજ વચનામૃતમાં કહે છે કે મનુષ્યને મનુષ્યને વિશે સુવાણ થાય, નહીં તો દિવ્ય ભાવ બતાવે તો મહારાજ કહે છે કે આ ભૂત છે કે શું એવો ભય લાગે, પણ ભગવાન છે એવું ભાવ ના થાય. એ તો મહારાજ વચનામૃતમાં જ કહે છે કે જ્યારે કોઈ એવો બુદ્ધિશાળી હોય, ભગવાનની આપેલી સવળી બુદ્ધિ હોય, અને જો ભગવાન ને ભગવાનના મોટા સાધુની અંદર એવી દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી જુએ કે આવી ક્રિયા સામાન્ય જીવની અંદર હોય નહીં, ત્યારે એને એવી દિવ્યતા જણાય. અથવા ભગવાન કે ભગવાનના મોટા સંત એવી રીતે જ્યારે દિવ્યતા બતાવે, ત્યારે મુમુક્ષુને દિવ્યતા જણાય. નહીં તો તે સિવાય મોટા સાધુ કે ભગવાન આ લોકની અંદર હોય તો આ લોકની રીતે જ વર્તે. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય આકારે હતા, ત્યારે મનુષ્યની જેમ જ વર્ત્યા. ક્યારેક ભગવાન બીમાર પણ થઈ જાય, અને ક્યારેક એટલા બધા બીમારી ગ્રહણ કરે કે જાણે પેટમાં કાંઈ ટકતું જ નથી એવું ચરિત્ર પણ મહારાજ કરે. અને ક્યારેક દિવ્ય ભાવ જણાવે તો ઘણા બધા ભક્તોનો ભાવ હોય અને બધાને મહારાજને જમાડવા હોય તો બધાનો ભાવ મહારાજ પૂરો કરે. આવી રીતે મહારાજ દિવ્ય ભાવ પણ જણાવે અને મનુષ્ય ભાવ પણ જણાવે. તો દિવ્ય ભાવ જણાવે ત્યારે તો કદાચ કોઈને કાંઈ સંશય થાય નહીં ભગવાનના સ્વરૂપમાં, પણ જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે આપણને ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય ભાવ આવી જાય. પણ જો દિવ્ય ભાવના ચરિત્રો આપણે સાંભળી રાખ્યા હોય, હૃદયમાં દ્રઢ કરી રાખ્યા હોય, તો ક્યારે એવો મનુષ્ય ભાવ આવે નહીં. એવું જ મોટા સંતનું પણ છે, કારણ કે મોટા સાધુ તો ક્યારેક આવી જ રીતે બીમાર પણ રહેતા હોય, ક્યારેક બીજાની બીમારીને ગ્રહણ કરીને રહેતા હોય, તો ક્યારેક બીજાની ગમે તેટલી ભયંકર બીમારી હોય એમાંથી પણ એને સાજો કરી દેતા હોય, આવી સામર્થ્ય પણ ક્યારેક બતાવતા હોય. તો ક્યારેક પોતે બીમાર છે એવું પણ બતાવતા હોય. ત્યારે આપણે જો પેલા દિવ્ય ચરિત્રોને જાણી રાખ્યા હોય, દિવ્ય ચરિત્રોને હૃદયની અંદર ધારી રાખ્યા હોય, તો
આપણને જ્યારે મનુષ્ય ચરિત્ર બતાવે, કહેતા કંઈક મનુષ્યના જેવી જ ક્રિયા કરે, અસમર્થકા વર્તે, ત્યારે આપણને એવો મનુષ્ય ભાવ ના આવે કે આ તો અસમર્થ છે, ત્યારે પણ એવો દિવ્ય ભાવ રહે કે આ તો ઘણા સમર્થ છે, પણ કદાચ કેટલાય જીવના આની અંદર કલ્યાણ હશે એટલા માટે આવું આવી રીતે વર્તતા હશે. એવી વાત અહીંયા સ્વામી આપણને સમજાવી કે દાદા દીવાનને જો અજાને સાધુઓને જમાડ્યા, એના પુણ્ય કરીને એને અક્ષરધામની પ્રાપ્તિ થઈ, મહારાજના અક્ષરધામની અંદર દર્શન થયા અને જન્માંતરે અક્ષરધામને પામ્યા. અને સ્વામી અહીંયા બીજી વાત લખી કે સમાધિવાળા જે જે સંતો ભક્તો હતા, બધાએ પ્રત્યક્ષ આ બધું જાણે નિહાળ્યું હોય એવી રીતે સમાધિમાં બધું જોયું અને બીજાને બહાર સમાધિમાંથી જાગ્રત થઈને બધાને જણાવ્યું. આ સમાધિવાળા જે સંતો ભક્તો, એમને બધું સાંભળ્યું અને જોયું, એ સમાધિવાળા સંતો ભક્તો એટલે એમ ના હોય માત્ર કે આંખ બંધ કરીને બેસી ગયા કે સમાધિમાં જતા રહ્યા અઠવાડિયા મહિના છ મહિના સુધી અને પછી આવું બધું જોઈને પછી કીધું, એવું નથી. જે સમાધિવાળા સંતો ભક્તો છે એ તો આજે પણ આપણી આસપાસ રહેતા હોય અને એમને તો આંખ બંધ કરવી કે ખુલ્લી રાખવી એવું ના હોય, ખુલ્લી આંખે પણ આવું બધું જોઈ શકતા હોય, ખુલ્લી આંખે જ આ બધું દૂરનું બધું જોઈ શકતા હોય અને બધું અનુભવી શકતા હોય મહારાજની સાથે. એના માટે જ ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખે છે, સ્વામી વાતોમાં કહે કે ભગવાનના એવા મોટા એકાંતિક સત્પુરુષો હોય, એકાંતિક સાધુ હોય, એ તો જેમ આ લોકની અંદર બે મિત્ર હોય ને એકબીજા સાથે વાત કરતા હોય ને એકબીજાને કંઈક પૂછવું હોય તો પૂછતા હોય ને એકબીજાને કંઈક કહેવું હોય તો કહેતા હોય, એવી રીતે ભગવાનને એવા મોટા સાધુ તો જેમ આપણી સાથે વાત કરતા હોય એ જ રીતે ભગવાનની સાથે પણ વાત કરી લેતા હોય ને ભગવાનને એમને કંઈક કહેવું હોય તો એ કહી દેતા હોય. એ તો અખંડ સમાધિ સ્થિતિમાં જ વર્તતા હોય એવી એમની સ્થિતિ હોય, પણ આપણને એ કળાય નહીં. અને એટલા જ માટે આપણા સત્સંગની અંદર એવો રિવાજ છે કે આપણે કંઈ પણ કાર્ય કરીએ તો મોટા સાધુને પૂછીએ. કેમ? કે મોટા સાધુ તો આવી રીતે આટલી ઊંચી સ્થિતિવાળા હોય એ તો ભગવાનને તરત પૂછીને આપણને જવાબ આપતા હોય, કે મોટા સાધુને પૂછીને તરત આવી રીતે જવાબ આપતા હોય. એના માટે કે એમને આંખ બંધ કરવી પડે કે બીજું કાંઈ કરવું પડે એવું ના હોય, એટલા માટે જ આપણા સત્સંગની અંદર એવો રિવાજ છે કે કંઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે મોટા સાધુને પૂછીએ છીએ. આવો આપણો સત્સંગનો રિવાજ એ પણ આ એક સાધુના મહેમાનને કારણે જ વર્ષોથી પડ્યો છે, પણ આજે બહુધા એવું આપણને જણાય કે આપણે આ રૂટીન થઈ ગયું હોય કે એક પરંપરા થઈ ગઈ હોય કે બધાએ પૂછીને કરે છે તો આપણે પૂછીને કરીએ, પણ એની પાછળનો મહિમા આટલો છે. પછી આગળ સ્વામી બીજો પરચો લખે છે, વળી વની ક ભક્ત સુંદર ભાઈ શ્યામજીને પીતાંબર, એ હબેઉ ભાઈ સતસંગી તેનો ભાઈ વૈષ્ણવ કુસંગી, નામ શોભા રામ તે અનાડી કરે સતસંગ નો દ્રોહ દાડી, શ્યામજી પીતાંબર ને વારે આવે સતસંગ માહી તો મારે, એમ કરે અવડાઈ હતી કેનું કેન ન માને કુમતી, કરે નિંદા એ પડ્યો અભ્યાસ પછી આવ્યા તે સંતને પાસ. સ્વામી હવે ખાનદેશ બુરાનપુરના હરિભક્તોની વાત કરે છે. સ્વામી કહે છે કે શ્યામજી ને પીતાંબર એ બે ભાઈઓ હતા, બંને વણિક પરિવારની અંદર હતા અને બે સત્સંગી, પણ એનો ત્રીજો જે ભાઈ હતો એ વૈષ્ણવ હતો, તેમ છતાં એ કુસંગી હતો અને એનું નામ શોભારામ હતો અને સત્સંગનો બહુ દ્રોહી હતો. પીતાંબર ને શ્યામજી એ બે જ્યારે સત્સંગની અંદર આવે, સાધુનો સમાગમ કરવા આવે, તો એમને
વારે વારે એટલું જ નહીં, પણ જો સત્સંગમાં આવ્યા અને એની એની જાણ એને થઈ કે સત્સંગમાં ગયા હતા તો એમને મારે પણ ખરો. આવો એ શોભારામ સત્સંગનો દ્રોહી હતો અને કોઈનું કાંઈ સાંભળે એવો નહોતો, અને એને તો આવી રીતે ભગવાનની ને ભગવાનના સાધુની ને ભગવાનના ભક્તોની નિંદા કરવાનો અભ્યાસ થયો. પણ એક દિવસ શામજી અને પીતાંબર એને મહારાજના સાધુ પાસે લાવ્યા. સાધુ પાસે લાવ્યા એટલે સાધુ તો શું કરે, સાધુ તો વાત કરે. સંતે વાત કરી અતિ સારી, તે તો વાત હૈયામાન ધારી. પછી સંતને રૂપે શ્રીમુખ, કહ્યા જમ પૂરીના જે દુઃખ. સાધુએ બધી વાત કરી કે આ મનુષ્ય જન્મ ભગવાને આપણને દયા કરીને આપ્યો છે, એને તો ભગવાનનું ભજન કરવા માટે આપ્યો છે, એવી બધી વાત કરી. અને તેમ છતાંય જ્યારે શોભારામે સાંભળી નહીં, શોભારામે કંઈ જીવનમાં ઉતાર્યું નહીં, ટૂંકમાં સંતોની વાત સ્વીકારી નહીં, ત્યારે અહીંયા સ્વામી લખે છે, પછી સંતને રૂપે શ્રીમુખ કહેતા ભગવાન સ્વામિનારાયણ સ્વયં, ભગવાને સ્વયં એ સંતના રૂપની અંદર જમપુરીના દુઃખો જે હતા એનું વર્ણન કર્યું. અને મહારાજે સાધુના રૂપે જમપુરના જે જે દુઃખો હતા બધાય કહ્યા, અને એ સાંભળીને શોભારામને તરત ત્યાં સમાધિ થઈ ગઈ. સુની તરત થઈ ત્યાં સમાધિ, જઈ દીઠી જમપુરી બાધી. ઠામો ઠામથી ઉઠ્યા જમ, દેવા લાગ્યા છે માર વિષમ. અતિ મારે બોલે મુખ એમ, પાપી સતસંગીને પીડે કેમ. તેનું ફળ સર્વે તને દેશું, તારો મારી મારી જીવ લેશું. એમ દીધો દંડ ઘડી ચાર, પછી આવ્યો સમાધિથી બાર. આવી કહી સંત આગે વાત, આજ થઈ તી જીવની ઘાત. સાધુની વાત જ્યારે શોભારામે સાંભળી નહીં, કહેતા હૃદયમાં સ્વીકારી નહીં કે આ સાધુઓ સાચું કહે છે કે ભગવાન ભજી લેવા જોઈએ, અને ત્યારે સાધુએ પછી જમપુરીનું વર્ણન કર્યું કે આવું પાપ કરો તો જમપુરીની અંદર આવું દુઃખ મળે અને આવું થાય, આવું દુઃખ હોય જમદું તો આવા હોય, બધું વર્ણન કર્યું. અને શોભારામને તરત જ મહારાજની ઈચ્છાથી સમાધિ થઈ ગઈ. અને સમાધિની અંદર પાપી હતો, સત્સંગનો દ્વેષી હતો, એટલે તરત જમપુરીમાં પહોંચ્યો. કહેતા મહારાજે સમાધિની અંદર જમપુરી બતાવી, અને જમપુરીની અંદર જેઓ એ પહોંચ્યો તરત જ બધાએ જમદું તો એને એની બાજુ દોડ્યા અને પકડીને એને મારવા લાગ્યા અને એને અત્યંત દુઃખ આપવા લાગ્યા. અને મોટે મોટેથી બૂમો પાડી પાડીને જમદું તો કહેવા લાગ્યા કે તું પાપી છે, સત્સંગીઓને પીડે છે, સત્સંગીઓને જે ભગવાનનું ભજન કરે છે એને તો દુઃખ આપે છે, માટે આજે તો તને મારીને તારો જીવ મારી મારીને તારો જીવ લઈશું. અને એ બધું જે જે તે સત્સંગીઓને પીડ્યા છે, સાધુનો દ્રોહ કર્યો છે, સત્સંગનો દ્રોહ કર્યો છે, બધાનું ફળ તને આપીશું એમ જ્યારે જમદું તો કહે છે. અને ઘણી બધી વાર સુધી એને જમદું તો માર મારે છે, એને દંડ આપે છે. ત્યારે સમાધિમાંથી જ્યારે પાછો આવે છે ત્યારે સંતોના ચરણોમાં પડે છે અને સંતોને આવીને પ્રાર્થના કરે છે. આવી કહી સંત આગે વાત, આજ થઈ તી જીવની ઘાત. કહે છે કે આજે તો હું મરી ગયો, તો જો આજે તમે મને બચાવ્યો ના હોત, જો આ સમાધિમાંથી બહાર ના લાવ્યા હોત, તો આજે તો જમદું તો મને મારી મારીને મારી જ નાખત.
હવે જ્યાં લગી રહે મારા પ્રાણ ન કરું સત્સંગ ના કુવખાન ત્યારે સંત કહે સારું ભાઈ હવે બેસ તું સમાધિ માઈ પછી બેઠો ધ્યાને શોભા રામ દીઠા હરીને હરીના ધામ પામ્યો સુખ સમાધિમાં અતિ જોઈ સ્વામી શ્રીજીની મૂર્તિ રહ્યો પ્રભુ પાસે બહુ વાર પછી આવ્યો સમાધિથી બાર આવી કહી છે સરવે વાત કહે સ્વામી મેં નિરખ્યા સાક્ષાત આવું ન દીઠું ને ન સાંભળ્યું અતિ મોટું સુખ મને મળ્યું હું તો પામ્યો આનંદ અંગ કહે ધન્ય ધન્ય સતસંગ પછી જ્યારે સંતને પગે લાગ્યો સંતોના ચરણમાં આવ્યો કે તમે જે જે વાત આગળ કરી એ બધી સાચી છે અને એ મેં વાત ના સાંભળી તમારી એટલા માટે આ જમદૂતો મને દંડ આપ્યો જમપુરીની અંદર માટે હવે તમારા શરણે મને રાખો અને જેમ મારું હિત થાય તેમ તમે કરો અને હવે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ક્યારેય સત્સંગનો દ્રોહ કરીશ નહીં આવું જ્યારે સંતોને માફી માગીને જ્યારે શોભારામ કહે છે ત્યારે સંતો દયા કરે છે એના પર અને એને કહે છે કે કંઈ વાંધો નહીં ભાઈ હવે ફરી તું સમાધિમાં બેસ અને શોભારામ જ્યારે ફરી સમાધિમાં બેઠો અને ત્યારે સંતોએ દયા કરીને મહારાજના દર્શન કરાવ્યા અને સમાધિની અંદર ભગવાનના અને ભગવાનના અક્ષરધામના જ્યારે દર્શન કર્યા ત્યારે દર્શન માત્રે કરીને અતિશય સુખને પામ્યો મહારાજની મૂર્તિ જોઈને બહુ વાર સુધી મહારાજની પાસે મહારાજની સમીપે અક્ષરધામની અંદર આ શોભારામ રહ્યો અને ત્યાં મહારાજનું અતિશય સુખ એને આવ્યું અને સમાધિમાંથી જ્યારે બહાર આવ્યો ત્યારે સંતોને બધી વાત કરી કે તમે જે જે વાત બધી કરી હતી બધી વાત સાચી છે અને તમારા પ્રતાપે કરીને આજે મને ભગવાનના સાક્ષાત દર્શન થયા આવી વાત મેં ક્યાંય સાંભળી નથી ક્યાંય જોયું નથી એવું અતિ મોટું સુખ તમે દયાએ કરીને મને બતાવ્યું એવી વાત શોભારામ સંતોને પ્રાર્થના કરીને કહે છે કે તમે અતિશય મારા પર દયા કરી કે આવું તો મેં ક્યારેય કોઈ જગ્યાએ સાંભળ્યું નહોતું કે આવું ભગવાનનું સુખ હોય અને આવી રીતે સાધુ સમાધિની અંદર એ સુખ આપણને બતાવે આવી વાત મેં ક્યારેય કોઈ જગ્યાએ સાંભળી નહોતી પણ આજે પ્રત્યક્ષ એ મને અનુભવમાં આવ્યું માટે તમે ભગવાનના સાચા સંત છો આ સત્સંગ પણ સાચો છે અને હું તો પામ્યો પરચો આજ મને મળ્યા પ્રગટ મહારાજ એમ કરીને શોભારામ સંતોને પ્રાર્થના કરે છે કે આજે તમારા સ્વરૂપમાં કહેતા સંત રૂપે મને સાક્ષાત ભગવાન મળ્યા અને આવો પરચો મને મળ્યો અક્ષરધામમાં તો મહારાજના મને દર્શન થયા પણ આ સાધુના રૂપમાં પણ મહારાજ જ મને મળ્યા આવી પ્રતીતિ શોભારામને થઈ અહીંયા સમજવાની વાત એવી છે કે ભગવાનના સાધુ હતા પહેલાં એ જ સાધુઓના દ્વારા જમપુરી પણ જોવામાં આવી અને એ જ સાધુ દ્વારા ભગવાનના પણ દર્શન થયા અક્ષરધામ પણ મળ્યું આગળના પરચાની અંદર જેમ જમદૂતોને સાધુએ ભગાડ્યા કહેતા જમદૂતોથી જીવને બચાવ્યો એ પણ જોયું અને જો કોઈ જીવ સાધુની વાત ના માને તો એને જમદૂતો બતાવે જમદૂતોના હાથમાં એ જીવને આપી દે એ પણ બીજા જ પરચાની અંદર સ્વામીએ બતાવ્યું કહેતા ભગવાનના સંત તો એવા સમર્થ હોય પણ મહારાજ વચનામૃતમાં કહે છે એમ કે ભગવાનના સાધુની આગળ તો અષ્ટ સિદ્ધિ ને નવનિધિ બધાય હાથ જોડીને ઊભા હોય પણ ક્યારેય ભગવાનના સાધુ એને ઈચ્છે નહીં અને તો કેવળ ભગવાનના સુખને જ ઈચ્છે ને ભગવાનની મૂર્તિને જ ઈચ્છે
એમ અહીંયા પણ સાધુએ જ્યારે જે જરૂર પડી તેમ કર્યું. એક જીવને જમદૂતો પાસેથી છોડાવ્યો પણ ખરો, અને બીજા જીવને ભગવાનને જ પમાડવા માટે જમપુરીનો થોડોક માર ચખાડ્યો પણ ખરો, અને પછી અંતે પાછું એને અક્ષરધામનું દિવ્ય સુખ મહારાજનું આપીને એને મહારાજનો ભગત, મહારાજનો આશ્રિત પણ કર્યો. એવી રીતે અહીંયા 152માં પ્રકરણની અંદર સ્વામીએ આવા બે પરચાર લખ્યા. આપણે આની અંદરથી ભગવાનનો, ભગવાનના સાધુનો, પ્રત્યક્ષનો, પ્રગટનો મહિમા સમજીએ, અને આપણે પણ મોટા સાધુના જીવનમાંથી ભગવાનનું સુખ મેળવીએ એવી મહારાજને, મહારાજના મોટા એવા પ્રગટ સાધુના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.